અંકલેશ્વર શહેરમાં શાકભાજીના ભાવમાં 10-20% વધારો નોંધાતા ઘર ગૃહિણી સહિત મધ્યમ વર્ગના બજેટ ઉપર તેની માઠી અસર પડી રહી છે. અંકલેશ્વર શહેરમાં શાકભાજીના ભાવમાં 20-30% વધારો નોંધાતા ઘર ગૃહિણીઓના બજેટ ઉપર તેની સીધી અસર પડી રહી છે. ગુજરાત રાજ્યમાં ચાલુ વર્ષે નહીવટ વરસાદ પડતા અને ગરમીના પ્રમાણમાં વધારો નોંધાતા ચાલુ વર્ષે પાણીની અછત સર્જાઈ છે, જેને લઈને ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચી રહ્યું છે. ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચતા માર્કેટિંગ યાર્ડમાં આવતી શાકભાજીના પ્રમાણમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, જેની સીધી અસર તેના ભાવ ઉપર પડી રહી છે. તો બીજી તરફ વધતી જતી ગરમીને લઈને ફુલેવર ટમેટા, કાંદા, બટાકા અને કોબી જેવા પાકને નુકસાન પહોંચતા તેનું પણ ઉત્પાદન ઓછું થતા તેના ભાવમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. એક તરફ બજારમાં મંદીનો માહોલ છે, તો બીજી તરફ શાકભાજી સહિતની ચીજ વસ્તુમાં થતા ભાવ વધારાને લઈને મધ્યમ વર્ગના લોકો ઉપર તેની માઠી અસર પડી રહી છે. હું મગનભાઈ પટેલ, એપીએમસી વેપારી વિભાગ. હાલ ગરમીના કારણે લાખો ચોવાથી 20-30% વધારો શાકભાજીના ભાવમાં થયો છે. ફ્લાવરનો પાક ખરાશ થઈ ગયો, કારણ કે ગરમી પડવાથી ફ્લાવર લાગે નહીં. કોબીજને પણ અસર પડી છે, બેંગણ પણ અસર પડી છે. તે ભાવ વધારો રહેવાનો, આ ભાવ વધારો હજુ બી 1 મહિના સુધી રહેશે, જ્યાં સુધી વરસાદના છાંટા નહીં પડે ત્યાં સુધી આ ભાવ વધારો રહેવાનો છે. આ હિસાબે થોડા બટાકાના ભાવ બી વધ્યા છે, કાંદાના ભાવ બી વધ્યા છે, ટામેટાના ભાવ બી વધ્યા છે. થોડા ફૂટના ભાવમાં ઓછો થયો છે, કારણ કે કેરીની આવક થઈ છે. 15 દિવસ પછી કેરી ચાલુ થશે તો થોડો ભાવ ઓછા થશે. હાલ ભાવ ઓછા થવાની કોઈ શક્યતા નથી, કારણ કે લાખ ઓછો થઈ ગયો. ગરમી પડવાની, પાણીની અછત છે. હા, પાણીની અછત હોવાથી ખેડૂત પાણી નહીં મળે, પાણી નહીં મળે એટલે લાગે પાક લાગે નહીં, એટલે માલ માર્કેટમાં આવે નહીં, માલ નહીં આવે એટલે ભાવ વધવાનો. શાકભાજીના ભાવ વધારા અંગે વેપારીઓને જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે નહીવટ વરસાદને લઈને ખેડૂતોના પાકને નુકસાન પહોંચી છે, જેને લઈને શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો થતા તેઓને અન્ય શહેરોમાંથી શાકભાજી મંગાવવી પડતી હોય છે. ટ્રાન્સપોર્ટેશનમાં ડીઝલ અને પેટ્રોલના ભાવ વધારા લઈને ભાવ વધતા શાકભાજીના ભાવમાં તેનો ઉમેરો થતો હોય છે, જેને લઈને હાલ શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. ત્યારે હાલ તો શાકભાજીના ભાવમાં 20-30% વધારો નોંધાતા મધ્યમ વર્ગના લોકો તેમજ ગૃહિણી બજેટ ઉપર તેની સીધી અસર પડી રહી છે. તો વધતી જતી ગરમીને લઈને કેરીનો પાક સારો થતા આ વર્ષે કેરીના ઉત્પાદનમાં વધારો થાય તેવી શક્યતાઓ છે. હાલ તો કેરીની શરૂઆત થતા જ કેરીનો ભાવ પણ આસમાને પહોંચ્યો છે. જો કે આગામી દિવસોમાં જો કેરીના ઉત્પાદનમાં વધારો થાય તો તેના ભાવમાં ઘટાડો થાય તેવી હાલ તો વેપારીઓ જણાવી રહ્યા છે. વિનોદ પટેલ સાથે હમ ટીવી ભરૂચ.